બધા શિક્ષક મિત્રોને મારો નમસ્કાર, હું છું જયંતિ મહીસાગર. સ્માર્ટ મહીસાગર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ડીએલએડના સ્ટડી સેન્ટર વિશે નવી એક અપડેટ આવેલી છે. આ અપડેટ મુજબ દરેક જિલ્લામાં કેટલા શિક્ષકોએ રજીસ્ટ્રેશન કરેલું છે અને શિક્ષકના રજીસ્ટ્રેશન મુજબ કેટલા સ્ટડી સેન્ટરોની જરૂરિયાત છે તે વિશેની છે. આ જાણવા માટે સૌપ્રથમ આપ આપના ક્રોમ બ્રાઉઝર ઓપન કરો, તેમાં ટાઈપ કરો nios.ac.in, ત્યારબાદ એન્ટર આપો. એન્ટર આપવાની સાથે જ NIOSની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થશે, જેમાં આપ સ્ટડી કોર્નર પર જાઓ. હવે આપની સમક્ષ નવું એક પેજ ઓપન થશે, જેમાં ફર્સ્ટ નંબરની લિંક પર જેમાં લખેલું છે નો ઓપ સ્ટડી સેન્ટર રિસીવ ટીલ ડેટ, તેના પર ક્લિક કરવાની. હવે આપની સમક્ષ નવું એક પેજ ઓપન થશે, જેમાં સિલેક્ટ સ્ટેટ પર ક્લિક કરશું, જેમાં હવે આપની સમક્ષ નવું એક પેજ ઓપન થશે, જેમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લાની માહિતી આવેલી છે. પ્રથમ જિલ્લો, ત્યારબાદ ટોટલ નંબર ઓફ ટીચર્સ એટલે રજીસ્ટ્રેશન થયેલા શિક્ષકો, સ્ટડી સેન્ટર રિક્વાયર્ડ એટલે કે સ્ટડી સેન્ટરની જરૂરિયાતો, ત્યારબાદ તે જિલ્લાના સ્ટડી સેન્ટરના જેટલા ડેટા રિસીવ થયા છે તેની સંખ્યા. હું અહીંયા મારા બનાસકાંઠા જિલ્લાની વાત કરીશ, તો બનાસકાંઠા જિલ્લામાં 811 શિક્ષકોએ રજીસ્ટ્રેશન થયેલું છે NIOSમાં. 811 શિક્ષકો મુજબ કુલ 9 સ્ટડી સેન્ટરોની જરૂરિયાત છે. હાલમાં 7 સ્ટડી સેન્ટરોની ડેટા છે. હવે બાકીના 2 સેન્ટરના ડેટા હવે ટૂંક સમયમાં મળશે, એટલે કે ટૂંક સમયમાં નવા 2 સ્ટડી સેન્ટરો આપણને જોવા મળશે. મિત્રો, આજનો વિડીયો આપણને કેવો લાગ્યો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હવે મળીશું નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય ગરીબ ગુજરાત.